અમદાવાદ ટીપીની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, સીધા જઈશું. અને એજ્યુકેશન, ત્રણેય જે ઇશ્યુ જોઈએ છે ટ્રાફિક માટે, એ ત્રણેય પે આપણે ખાસા સ્ટ્રેસ કર્યા છે. એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો હેલ્મેટના જે કેસો છે એને પણ આપણે ખાસ કરીને જે સરખેજ ગાંધીનગર હાઈવે છે, સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે, જે લોકો વગર હેલ્મેટના ચાલે છે એના ઉપર આપણે ફાઇન કર્યા છે. કેમ કે ફાઇન કર્યા છીએ એવું માની શકાય કે એક ભવિષ્યમાં હેલ્મેટ ખરીદીને પછી હેલ્મેટ પહેરીને ચલાવશે. તો હેલ્મેટમાં આપણે આ વર્ષે 3,39,00,000ના 7 મહિનામાં ફાઇન કર્યા છે. સીટ બેલ્ટના ફાઇન પણ 2,26,00,000ના છે. સિગ્નલ વાયોલેશનના 55,00,000 છે. પાર્કિંગ વાયોલેશન છે, બધી જુદા જુદા ઓવર સ્પીડિંગના 10 કરોડથી ઉપર આપણે ફાઇન કર્યા છે ઓવર સ્પીડિંગમાં. તો કુલ જે ચાલાન છે આપણે સ્પોટ ફાઇન અને ટોટલ ફાઇન જે છે આ વર્ષે 38,74,00,000 7 મહિનામાં કર્યા છે. અને આ સિવાય જે ભેજનક ડ્રાઇવિંગના જે કેસો છે એમાં પણ આપણે 1,912 કેસો કર્યા છે, જે ગયા વર્ષે 7 મહિનામાં 794 હતા. આ જે બધી ફિગર છે 7 મહિનાની છે, એટલે આમ 140% વધારો છે. અને જે ટોટલ ફાઇન છે એમાં 393% વધારો ટોટલ ફાઇનમાં છે. જે ચાલુ વર્ષે 38,74,00,000 હતા, જે ગયા 7 મહિનામાં 2023માં 7,84,00,000 હતા. એટલે તમે જુઓ તો આ એન્ફોર્સમેન્ટથી જે રોડ એક્સિડન્ટમાં છે એ ખાસો ઘટાડો થયો છે. આ સિવાય એડમિનિસ્ટ્રેટિવલી પણ અમે જે ડિસિઝન લીધા છે એ ટ્રાફિકમાં પહેલાં 7-7, 8-8, 9-9 વર્ષથી જે પોલીસના જે કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી હતા એમાં નિયમ પ્રમાણે, સરકારના નિયમ પ્રમાણે 5 વર્ષથી ઉપરની બદલી થવી જોઈએ. એમાં પણ આપણે 1100થી ઉપર બદલીઓ ટ્રાફિકમાં કરી છે. એ ટ્રાફિકની સ્ટ્રેન્થ લગભગ પોલીસની 1850 જેટલી છે, એટલે 60%થી ઉપર, 60%થી એબવ જે ટ્રાફિકના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીના સ્ટાફને આપણે બદલી દીધા છે. એટલે ટ્રાફિકની જે રજૂઆતો હતી કે અમુક કે એલિગેશન ઓફ કરપ્શન એમાં પણ ખાસો બહુ ઓછી થઈ છે. અને એટલે એવું કહી શકીએ કે આપણે ઓવરઓલ ટ્રાફિકમાં ખાસી કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય જે એન્જિનિયરિંગ પાર્ટ છે, એન્જિનિયરિંગમાં જે સુધારા કર્યા છે, નાના નાના સુધારાઓ આપણે જંકશનોમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે, એની પણ પ્રેઝન્ટેશન ડીસીપી આપણે ટ્રાફિક મિસ્ટર સફી હાસન કરશે, તો ઉસકે બારે મેં ભી આપકો બાદ મેં બતાએંગે. હવે આપ કોઈ બીજા કોઈ ઇશ્યુ પૂછવા માંગતા હોય, એની વિગત આપણે પછીથી જણાવવામાં આવશે. અત્યારે તો એ છે કે આપણે એન્ફોર્સમેન્ટ જે ફાઇન અંગે છે એના ફાઇન, અને આપણે જે ફાઇન લઈ રહ્યા છીએ એ બહુ પોલાઇટલી લઈ રહ્યા છીએ કે આપણે ફાઇન કર્યા, આપે આ હેલ્મેટ નથી પહેર્યા કે આ રીતેના, તો એમાં પોલીસ ટ્રાફિક પોલીસને આપણે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે તમારે પોલાઇટનેસ અને ફર્મનેસ, એટલે પોલાઇટલી કામ કરવાનું છે, કોઈની સાથે કંઈ બહુ માથાકૂટ નહીં કરવાની. અને હું કહી શકું કે અત્યારે ટ્રાફિક પોલીસની રજૂઆતો બહુ, ફાઇન બહુ વધ્યા છે, તેમ છતાં ટ્રાફિક પોલીસની રજૂઆતોમાં આપણે બહુ ઓછી રજૂઆતો થાય છે અત્યારે. સી, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ જ નહીં, ટ્રાફિકના જે તમે રોડ જુઓ જે રીતે ટ્રાફિકના વાહનોની સંખ્યા વધતી જાય છે, હવે એકલા જે એન્ફોર્સમેન્ટથી આપણે ફાઇન વધારી એનાથી ટ્રાફિક ઇમ્પ્રુવમેન્ટ થાય એમ નથી. લોકોએ પણ તમે જુઓ તો ટ્રાફિકનો થોડો એ લોકો પાલન કરે. હું કહેવા માંગુ છું કે જેસે હેલ્મેટ છે, હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે, એને કોઈ એ કહીએ કે એના પોલીસને ફાયદો થાય એવું નહીં, એ તમને પોતાને ફાયદો છે, તમારે પરિવારને ફાયદો છે. કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટ થઈ જે માણસની જીવ બચી ગયો, અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા, અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા. એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે એ લોકોએ પાલન કરે. નહીં, એની પણ જેસે અત્યારે જે સીસીટીવીથી અત્યારે તમે રેડ લાઇટ જમ્પ કરો તો સીસીટીવીથી તમને મેમો મળી જાય છે. તમે તો અમુક જે ફાઇન છે એ આપણે ટેકનોલોજી બેઝ છે, અમુક પોલીસ સ્પોટ ફાઇન લે છે, એ બધી વિગત આપણે આપણે પ્રેસ નોટ ઇશ્યુ કરીએ એમાં આપણે જણાવવામાં આવશે. સીસીટીવીની વાત કરી, મોટા ભાગના સીસીટીવી
નહી, સીસીટીવી અમુક જે બંધ છે, ખાસ કરીને બારિશમાં પણ થોડા એમાં અમુક પ્રોબ્લેમો વધે છે, પણ આપણે જનભાગીદારીથી પણ ખાસા સીસીટીવી લગાવી રહ્યા છીએ. હું